खूब खूब इतिहास। आ जेटला जेटला महापुरुषो साहेब आवे छे ने ई बधाय जारे जारे काई काई विखातो होय ने त्यारे भेगू करवा जावे। 1200 वर्ष पहला क्या थोड़ू घणु विखाणु हशे त्यारे हिंदुओ पीर जन्मो हशे ने रामदेवजी महाराज साहेबे बहु सारी यादी करी अने एने साहेब आजनी तारीखे जेदी रामदेवजी महाराज ने गादीए बेसाड्या ने पोकराणगढ़मां तेदी बेन डालीबाईए साहेब चांदलो कर्यो। डालीबाई क्या समाजना हता विचार करो ने तमे। अरे काल हवारनो बीजो दाखलो लई लियो। ढेलडी नगर एटले हालनु मोरबी। खीमडियो कोटवाळ कोण? दाळल दे कोण? अरे जीवोजी ठाकोर पोते एम के खीमडा कोटवाळ बाप आजथी तू मारो गुरु ने हूँ तारो शेलो कारण के हूँ बहु ऊंधू समझ्यो थो। कोई जगह आवा अनेक दाखला छे। आ मूल कर्यु कोणे? हो हो नी रीते हो ने जमावी थी ने एने कर्यु। આ હકીકત કહું તમને। અરે હું એમ કહું આંબેડકર સાહેબ ને 140 જ્ઞાતિ પૂંજતી હતી, 140 જ્ઞાતિ બક્ષી પંથમાં આવે, પણ આપણે અવડું મોટું કરી નાખ્યું ને તો પછી આપણે એકના જ રહ્યા, બાકી મૂકી દીધા। શું કામ? આપણે ધરાર ઓલું કર્યું ખોટું, એને કલ્યાણ તો આ બક્ષી પંથમાં જેટલી જ્ઞાતિ છે એ બધાય ના છે ને, એની કરતા એ ન કહીએ કે આખા ભારતના છે। સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી બાપુ અને આ ભીમરાવ આંબેડકર સાહેબ, આ ત્રણેયને કોણ એમ ન કહીએ કે આખા રાષ્ટ્રના નથી? એણે એવું સરસ લખ્યું કે હું સ્ટ્રીટ લાઇટ હેઠે ભણતો હતો, મને સ્કૂલમાં ભણવા જવા નહોતું મળતું। એ હું કામ લખ્યું ખબર? વિરોધ કરવા નહોતું લખ્યું એણે। એ કીધું કે હું આવી રીતે ભણ્યો તો તે લંડન ભણી આવ્યો અને અત્યારે તમારી પાસે બધી સુવિધા છે અને તમે કેમ હજી ફીફા ખાંડો છો? આ હાટું એને લખવું પડ્યું છે, બાકી તો અમને ક્યાં નિહાળમાં જવા માંડ? નિહાળું જ નહોતી ત્યાં ભણવા જવું કયો મને? હું હરામ બરોબર, અમે હું 400 આપણી ભીણો ત્યાં સુધી નિહાળમાં જગ્યા નહોતી, લ્યો નિહાળું જ નહોતી યાર, ઘરે લાઇટું જ નહોતી। મારે 84માં લાઇટ આવી મારી ઘરે, તો મારા બાપા તો એમ જ લખે ને કે અમે દીવાને અંજવાળે શહેરમાં જતા સ્ટ્રીટ લાઇટ હેઠે પાંચવા, કારણ કે ગામમાં જ લાઇટ નહોતી। સદવિચાર કરીને જે માણા હાલે ને એના માટે મોટામાં મોટી વાત છે સાહેબ। એટલે આપણે ખૂબ હું આજ જો એમાંય આ 72 વર્ષ આજ આપણે ભાગી જવો, એટલે મેં જ્યાં વાત મૂકી હતી ન્યાલી શરૂ કરું, નક્કી કરતો હતો કે આ 2 વર્ષના લોકડાઉન પછી આવો પ્રોગ્રામ પહેલો વહેલો, અથવા તો અમારું મૌન ક્યાં ખુલશે એ હું વિચાર કરતો હતો, અને એમાં વંચિતા આપણા ગેડિયા સાહેબ એને આરે અને શંભુનાથ બાપુ આરે વાત થઈ અને મને કે શું કરો? હું કહું હવે પ્રોગ્રામ ગોચી બાપુ, મને કે ઝાંઝરકા કરું? હું કહું સવાલ જ નથી ને બાપુ, અને એ તો એની મહાનતા છે, પોતે રાજ્યસભાના સભ્ય તરીકે ને એમાંય સાલુ પાર્લામેન્ટમાં મને યાદ કરીને જો એ બોલતા હોય, મારું બોલ્યા થાય પણ ત્યાં પાર્લામેન્ટમાં પછી ન્યાલી ફોન આવે, માયા કોણ હે? હું કહું માયા બોલું મોહિની હે, માયા અલગ હે, આખી શીજ હે। હા, અને મોરારી બાપુએ તો એવું કીધું છે, કીર્તિની માયા ને માયાની કીર્તિ, એટલે અત્યારે કીર્તિ અમેરિકા હે, મેં અહીંયા હું, આમાં બેયને ભેગા માંડ લેજો। એટલે બાપુને મારા ઉપર દયા થઈ, નવા વર્ષની શરૂઆત ઝાંઝરકાથી થઈ, અહીંયા 2 વાર હું આવેલો અને પૂંજ મોરારી બાપુ સાથે અહીં મને આવવાનો એકવાર અવસર મળેલો, પણ જ્યાં જગ્યામાં પગ મૂકો ને સાહેબ એનું વાઇબ્રેશન કહી દે કે અહીંયા કેવું ભજન હશે, એનું વાઇબ્રેશન કે એટલે પહેલાં તો મારા શબ્દોની શરૂઆત થોડી થોડી મેં કરી છે, પણ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં નવા વર્ષના આ બધાયને મારા પ્રણામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। બસ ભગવાન અહીંયા ભોળિયો નાથ બિરાજે છે અને અહીંયા સંતની સમાધિ છે, એને પગે લાગીને આપણે એટલું કહીએ
કે બસ આવી બીમારી અમારા ઉપર ન આવે, અમે આજ્ઞાકિત બનીએ. આ મોદી સાહેબે આપણને એમ કીધું હતું કે બધા થાળીઓ વગાડો, કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય. પણ ત્યાં બેઠા બેઠો એ મહાપુરુષ જોતા થાય મારા ભારતની જનતા કેટલી આજ્ઞાકિત છે. મીણબત્તીને દીવા કરો એવું કીધું, તો દીવા કરવાથી કઈ વયું ન જાય, પણ ત્યાં બેઠા બેઠા એ જોતા થા કે ખરેખર ભારતમાં આજ્ઞાકિત માણસો કેવા છે. અને સાહેબ ઈ એને દેખાણું ને ત્યારે એને ભરોસો બેઠો કે ના, ભારત આજ્ઞાકિત છે અને આજ્ઞાકિત રહેશો. અને કહેવા ગયો, સાહેબ 370 હટાવ્યા પછી હું કાશ્મીર ગયો અને ન્યાના મૂળ નાગરિકો એટલા રાજી થયા કે અમે તો અહીંયા ગાડીઓ આખી આખીને મરી જતા હતા, અહીંયા અમારો કોઈ વારો નહોતું લેતું. સાહેબ મૂળ જ્ઞાની વસ્તી છે એ પણ એટલી રાજી થઈ. આ વર્ષો પહેલાનો પડેલો પ્રશ્ન સાહેબ આ કોઈ મોદી સાહેબ સેવા કોઈ કરી શકે ખરો? મને કહો, આ યુવાન ટીમ જઈ અને ત્યાં તિરંગો, સાહેબ ત્યાં તિરંગો નહોતો લહેરાતો. અને અહીંયા જે ભારતમાં જે મુસ્લિમ ભાઈઓ જે છે, હા કોક કોક છે, છોડો કોક કોક હોય તો કોક કોક તો આપણા એવા ન નીકળે. કોક કોક એવા છે ઈ જ તે ધર્મના વિરોધ કરતા છે ને, ઈ વિચારધારાના હોય તો એ બધામાં હોય. કઈ મારા ઘઉંમાં કાંકરા હોય તો કઈ તમારા ઘઉંમાં કાંકરા ન હોય એવું કયો? બધાના ઘઉંમાં 5-5, 10-10 કાંકરા છે જ તે. ખાનદાનીના પેટનો કેસર આંબો હોય ને સાહેબ, તોય એમાં 3-4 ભડદા નીકળે. આ ભડદાઓને ત્યાંથી ગોતી ગોતીને કાઢો. પાકિસ્તાન મેચ જીતે ને અહીંયા ફટાકડા ફોડતા હોય આ બહુ સારી વાત નથી. પગે લાગીને કહું કે કુરાનમાં પણ લખ્યું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. એ મુસલમાન, તું જે માટીમાં જન્મો છો એની સાથે ગદ્દારી ન કરતો, તું જે જે ભૂમિમાં જન્મા છે. અને સાહેબ આ દેશ છે ને એ માય કાંગલાનો દેશ નથી. પ્રદીપસિંહભાઈ એક કડી જોવો, તો આ દેશ એ માય કાંગલાનો દેશ નથી, તો કોનો દેશ છે? એ જ સાવ સુવાળો એ જ નથી આરા જોયા ભારતે કાયર દે, એ જ સાવ સુવાળો. આ ધરતીના માણસોએ ભારતે હુવાળો ભગવાન નથી પસંદ કર્યો. ઈસુ ભગવાન છે તો હુવાળા છે, જો ને એને ખીલા ધરવી દીધા તોય કઈ ન બોલ્યા. પણ ભારતનો એક પણ દેવ એવો હાવ હવાળો નથી. હે એ જી હાવ સુવાળો એ જી નથી આ રાજોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. વાસુદેવ જી ગાણા ના તોપ લીધા છે, ગીતા ના પાઠ કીધા છે, ગાણા ના તોપ લીધા છે, ગીતા ના પાઠ કીધા છે.
देखी मल के का सुरो अन का बीजो
સાંત પણ ઓલા મોંગા મોંગા મૂલ ના મોત ને એ ઓલા રાકા સુ સમજે રામડા ઘડવૈયા મારે ઠાકોર દીન સિખાઓ ઘડવૈયા મારે ઠાકોર દીન સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ ગદાધારી ત્રિશુળધારી ઓલો ચક્રધારી વાસુદેવ ધીગાણાના ધૂપ લીધા છે અને ગીતાના પાઠ કીધા છે. કવિ દાદ તો એમ કે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે છે. મારો મારો ની બલાંગુ બોલતી હોય, તલવારો ની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, મહાભારતના યુદ્ધની ઘમસાણ જ્યારે બોલતી હોય, એની વચ્ચેથી સાહેબ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ અભ્યુત્થાનામ ધર્મશ તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સુદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગ. જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને આ મને શબ્દ બહુ આ દુહો મને બહુ ગમે છે કે મોત દેખી મલકે કા સુરો અને કા એક સંત. એક મરદ ધર્મને ધીગાણે જતો હોય ત્યારે એને હરખ થતો હોય. મેં પેલા કીધું ને કે આપણે આ આપણી જે જ્ઞાતિઓ છે એ સાહેબ એક વ્યવસ્થા હતી, વાદ નહોતો, એક વ્યવસ્થા હતી કે જેનું જીમ્સ જળવાઈ રહી, એક વ્યવસ્થા એને વાદમાં પરિવર્તન કરી નાખ્યું. આપણે તમે આવા છો, તમે તેવા છો, એમાંય પાછા એક એક જ્ઞાતિમાં ત્રણ ત્રણ ફાટા, આમ ઈ ઊંચા અમે નીચા, દરેક જ્ઞાતિમાં, એકમાં નહીં દરેક સમાજમાં. બ્રાહ્મણ ક્ષત્રિ શુદ્ર અને વૈશ્ય સાહેબ કોઈ જ્ઞાતિ નથી, એ બિરુદ છે. એ બિરુદ કોઈ પણ લઈ શકે. જગતગુરુ શંકરાચાર્યે આ ચાર વાત જે કરી હતી તો આમાંથી તમારો દીકરો કોઈ મિલિટરીમાં છે તો તમે કહેવાય ગયો ક્ષત્રિય છો. તમારો દીકરો કોઈ વેપાર કરતો હોય, પેઢી ચલાવતો હોય તો તમે વૈશ્ય છો. તમારો દીકરો બેઠો બેઠો આવી જગ્યાઓની સેવા કરતો હોય તો તમે શૂદ્ર છો. શૂદ્રનો અર્થ સેવક. અને આ ચાર માલી નક્કી કરવા વાળું કોણ છે કે આને ઊંચું કહેવાય આને નીચું કહેવાય? એ તો વ્યવસ્થા છે. હનુમાનજી સેવક છે, નકર કેસરી સિંહના દીકરા છે, અને એની જેવો બળવાન કોણ આ ધરતી ઉપર? છતાં સેવકાય. આ શરીરના એને ચાર ભાગ કર્યા જગતગુરુ શંકરાચાર્ય. મુખને બ્રાહ્મણ કીધું, હાથને ક્ષત્રિ કીધા, પેટને વૈશ્ય કીધું, અને પગને શૂદ્ર કીધા. હવે મારે તમને એ પૂછવું છે, હવે આમાં શરીરમાં તમે મહાનતા કોની લ્યો? અહીંયા અહીંયા સંતો બેઠા છે તો એકલું માથે આમ કરીને આમ કરાય? જ્યાં સુધી તમારામાં સેવકાય પેદા ન થાય ને ત્યાં સુધી તમે પૂંજાય જ ન શકો ભલામણા. તમારે જ્યાં લોકો અહીંયા લખી લેજો, આ જગ્યાનો કોક ટેલિયો બન્યો હશે, સેવક બન્યો હશે ત્યારે. અને સાંભળી લ્યો કે સમાધિમાં
એક કોઈ મર્દનું માથું પીડ્યું હોય ને તો માથાની થાપના થાય, બાકી તો દરેક સમાધિમાં સાહેબ ચરણ પાદુકાની જ પૂજા થતી હોય, પગજ પધરાવવામાં આવે છે, ચરણ પધરાવવામાં આવે. એટલે એમાં કોઈ તમે આને નાનો આને મોટો કહી જ ના શકો, બધું લેવલ સરખું છે. હાથ ના હોય તો તમે ન ચાલી શકો. પણ મારા એક જ દુહા ઉપર જવું છે કે મોત દેખીને મલકે કાં સુરો ને કાં સંત. અને હું ત્રીજી વાર કહું, નવા વર્ષની શરૂઆત, નવા યુગની શરૂઆત, આ કોરોના મહાકાળ માલી સાહેબ આખું વિશ્વ પસાર થઈ ગયું. આ સંતોએ કીધું કે ખોટા પુસ્તક ને ખોટા પાનિયા થશે, હકીકત આખું વિશ્વનું મેડિકલ ખોટીના પેટનું જુહાવ. આ 1.5 વર્ષ વયું ગયું સાહેબ, 1.5 વર્ષમાં હજી કોરોનાની કોઈ ટીકડી ન ગોતી શક્યું. અને ધન્યવાદ આપો મારા હિન્દુસ્તાનની સરકારને કે સાહેબ એણે આ રસીકરણ કર્યું છે. અત્યારે હું હમણાં જ કાલે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી કિરીટસિંહભાઈ, મારા સ્નેહી મનસુખભાઈ માંડવિયા, અમે કાળિયા ઠાકરની જગ્યાએ ભેગા થયા કાલે દિવાળીની, એક ગુનામાં આવીને નાયા. મને આવા જ માણસો ગમે, આ કિરીટસિંહભાઈ ને આ બધા જે અત્યારે મંત્રી છે ને સાહેબ, એમ આપણે એને હોય ત્યારે મંત્રી જેવું લાગે જ નહીં, એને ન લાગે ને આપણને ન લાગે. જેના પગ સદાય પૃથ્વી સાથે અટકતા રહે, હવામાં ન ઉડવા મળે, આવા મહાનુભાવો છે. તાળીઓથી વધારો આરોગ્ય મંત્રી અમારા એવા જ, અને એણે મને જે કાલે વાત કરી સાહેબ 2-3, ખરેખર ધન્યવાદને પાત્ર છે બધા. પણ ખોટા પુસ્તક બની ગયા, વિશ્વનું મેડિકલ ખોટું પડી ગયું, સાહેબ એની ટીકડીને ગોતી શક્યા. આ નવા યુગની શરૂઆત, આ 2 વર્ષ છે સાહેબ, અને સવિયાનાથ બાપુના સાનિધ્યમાંથી આજે આપણે શરૂ કરી રહ્યા છીએ નવું જીવનની શરૂઆત. ચાલો માણસ બનીએ, ચાલો જ્ઞાતિવાદના વાડા તોડીએ, 18 વર્ણ 1 બનીએ, હિન્દુસ્તાની બનીએ, ભારતી બનીએ. માયા આયર કહે છે એટલા માટે નહીં, સંતો બેઠા છે એટલા માટે નહીં, પણ આ બોર્ડરના હિમાડા હાચવીને જે મિલિટરીના યુવાનો બેઠા છે, કમસે કમ એની ઉપર તો દયા ખાવ ભલા માણા. શું વાત, 18 વર્ષના દીકરા આર્મીમાં છે મિત્રો, પગે લાગીને કહું, કઈ જ્ઞાતિનો યુવાન નથી મિલિટરીમાં. અને એ એવી રીતે બે છે, એવી રીતે વાટ જોહે કે મારા સમાજ ઉપર હુમલો થાય ત્યારે હું ફાયરિંગ કરી, પગે લાગીને કહું, એની ઉપર તો દયા ખાઈ કે ઈ જો 18 વર્ણ હાટો ભારતી માટે, માં ભૌમની માટે સાહેબી શહીદ થવાની તૈયારી કરી, અને આ દેશની જનતાએ આવા બાળકને જણીને ત્યાં મોકલ્યો છે, એની ઉપર તો દયા ખાઈને આપણે એક બનીએ ભલા. વરણ છે એ વ્યવસ્થા છે, એને વાદમાં ના પરિવર્તન કરીએ. અને મને મારે એ કહેવું છે, ભારત વર્ષમાં સમુરાદ બાપુ એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, ધર્મ અને અધર્મના જ યુદ્ધ થયા છે. મહારાણા પ્રતાપનું નામ લઈએ એટલે અકબર યાદ આવે. અકબરનું મહારાણા પ્રતાપનું બે યુદ્ધ જો તમે જ્ઞાતિવાદનું આપણે કહેવા જઈએ તો, જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસિંહ ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન ન હોય. હલ્દી ઘાટીનો પ્રધાન સેનાપતિ છે હાકિમ ખાન સુરી. અને કહેવા ગયો, પૂંજો ભીલ, પૂંજો ભીલ જેને રાણાનું બિરુદ મળ્યું, રાણાભાઈ સાહેબ સાંભળજો, જેને રાણાનું બિરુદ દેવું પડ્યું. ભગવાન રામ 14 વર્ષ વનમાં રહ્યા તો ત્યારે પણ ભગવાન રામનું જે એમ કહેવાય કે હારે રહેનારા છે ભીલ છે, અને આને તો હોળ વર મહારાણા પ્રતાપને રાખ્યા છે. મહારાણી અને અમરસિંહજી યુવા એમ કહેવાય કે 5-2 વર્ષના હતા ત્યારથી એમ કહેવાય કે જંગલમાં વયા ગયા હતા. અને એ અમરસિંહજી મહારાણા પ્રતાપના દીકરા બહલોલ ખાન ને જેથી મહારાણા પ્રતાપે એક જ તલવારના ઝાટકે સાહેબ ટોપા હોતો બખ્તર હોતો એટલું નહીં પણ નાકની દાંડીના બે ભાગ એટલું નહીં ઘોડા હોતો ઘોડાની કાનહોરીના બે ભાગ હતા, એક જ તલવારના ઝાટકે એમ કહેવાય કે બહલોલ ખાનના બે ફાડા કર્યા ઘોડા સાથે. અને એવી જ રીતે જેથી 20 વર્ષના અમરસિંહ થયા મહારાણા પ્રતાપના દીકરા,
અને એમ કહેવાય કે બાપ દીકરાની બે ટીમ એક હારે બની અને બે સાઈડ માં એમ કહેવાય કે એક સાથે 16 વર્ષ પછી જે એમ કહેવાય કે હુમલો કર્યો અને તેથી સુલતાન જે એમ કહેવાય અમરસિંહની સામે આવ્યો અને તેથી અમરસિંહ એમ કે ઘોડા ઉપરથી ભાલો લઈને કૂદ્યા. કૂદ્યા તો ખરા, પણ એમ કહેવાય ભાલો એવી રીતનો માર્યો કે ઈ સુલતાન ને ઘોડા ને તૈણે એક હારે ધરતીમાં ધરવી દે. એક જ ઘોડા ભાલો આ ઘા ભાડ્યો ને એટલે અકબરે કહી દીધું બધા પાછા આવી આવો, પાછા આવી આવો. તાત્કાલિક કેબિનેટ બોલાવી. આ હકીકત કહું છું ઇતિહાસ સાહેબ. તાત્કાલિક બોલાવીને કીધું કે મહારાણા પ્રતાપ એક તલવારના ઝાટકે બહલોલ ખાનના આવા બે ફાડા કરતા હોય અને આજ અમરસિંહ એક જ ભાલે એમ કહેવાય કે ઘોડાને અને અશ્વને બેયને ધરતીમાં જડી દેતો હોય. હવે અહીંયા અખતરા કરાય નહીં, હવે બે છે. એ બે તેદી છે અકબરે તાત્કાલિક મહેમાન ગતિમાં બોલાવ્યા અને એટલું કીધું કે અમે કોઈ દિવસ મેવાડ બાજુ ચિત્તોડ બાજુ અમે આટો નહીં ખાઈ અને પરમવીર ચક્રથી અમરસિંહજીને નવાજવામાં આવ્યા. એ પછી કોઈ દી ભૂલે શું કે એ બાજુ મુગલો આવ્યા નહીં અને અંગ્રેજોએ મુગલોને તોપુએ બાંધીને મારી નાખ્યા હતા. હવે અહીંયા જેટલા છે ને એની 100-5 પેઢીએ જોઈને તો સગનભાઈ મગનભાઈ નીકળે છે અને આ મીરના દીકરા સાહેબ આ તો આપણા શુભ પ્રસંગમાં સોઘડિયા વગાડનારા છે. રજવાડા હતા, આમાં કોક આયરનો મીર છે, કોક દરબારનો મીર છે, કોક રબારીના મીર છે, લીંબડિયા કહેવાય એને, હરણાયુ વાળા સાહેબ. એટલે કહું છું કે આવો હિન્દુસ્તાની બનીએ, બનવું જ પડશે. અને સત્તા મારે ટૂંકી વાત એ કરવી છે, કિરીટસિંહભાઈ જ્યારે સેનાપતિ તરીકે જ્યારે એમ કહેવાય મહારાણા પ્રતાપમાં હાકિમ ખાન હતા ત્યારે હાકિમ ખાનને કેણ મોકલ્યું અકબરે કે હાકિમ ખાન કો બુલા લો, ઉસકો બોલ દો હિન્દુસ્તાન કી કોઈ ભી સન્નત ઉપર હાથ રખ દે ઉસકા સુલતાન મેં ઉસકો બના દુંગા, વો મેરે સાથ આ જાય. તો હાકિમ ખાને શું જવાબ દીધો ખબર છે? હાકિમ ખાને એટલું કીધું તું અકબર તું બહાર સે આયા હૈ, તું હિન્દુસ્તાની નહીં બન સકતા. મેને ચિત્તોડ કા અન્ન ખાયા હૈ ઓર પ્રતાપ મેરા મિત્ર હૈ, મેં મર સકતા હું લેકિન પ્રતાપ કો નહીં છોડ સકતા, મેં મેવાડ કો નહીં છોડ સકતા. એટલે કીધું અહીંયા સાવ સુવાળો નથી આરા, જો આ ભારતે કાયર દેશ, આ દેશે કાયર દેવને સ્વીકારો કા ચક્રધારી વિષ્ણુ ગદાધારી વિષ્ણુ